રાજ્યમાં ચાલુ વર્ષે સારો વરસાદ પડ્યો છે, તેથી અમદાવાદથી 65 કિલોમીટર દૂર આવેલા નળ સરોવરમાં સહેલાણીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જો કે બોટિંગની સુવિધા તેમને ન મળતા તેમની આ મજા ફીકી પડી રહી છે. અહીંયા ફરવા આવ્યા, બહુ જ મજા આવી. બોટિંગ બંધ છે પણ એટમોસ્ફિયર એકદમ ઠંડુ છે, તો એન્જોય કર્યું. વન ડે પિકનિક માટે સારું પ્લેસ છે. ઉનાળામાં ભયંકર ભાસતા આ સરોવરમાં હાલ 6 ફૂટ સુધી પાણી ભરાયું છે. 120 કિલોમીટર ત્રિજ્યામાં ફેલાયેલું આ પાણી પ્રવાસીઓને આકર્ષે છે. પ્રવાસીઓ અહીં કુદરતી સુંદરતાને માણવા પહોંચી રહ્યા છે અને આહલાદક દ્રશ્યો કેમેરામાં કેદ પણ કરી રહ્યા છે. જો કે બોટ ચાલકોને પણ આ સરોવરમાં બોટ ચલાવવાની પરવાનગી ન મળતા તેઓ પણ મદદની ગુહાર લગાવી રહ્યા છે. પ્રોસેસમાં એવું છે કે સાહેબ, આ લાયસન્સ તો આપે છે, એનું કોઈ ખોટું નથી, પણ આ 2-3 વર્ષથી આપે છે અને લાયસન્સ આપે છે એના કરતાં પણ આપતા તો 2-3 મહિના તો કાઢી નાખે છે, જે કે અડધી સિઝન અમારે એમાં વહી જાય છે. જો કે જલ્દી કરે અમને લાયસન્સ, અત્યારે આપે તો અમારે કોઈ વાંધો નથી. અમે અત્યારે લાયસન્સ લઈને બોટું ચલાવીએ છીએ અને 3 વર્ષથી કરે છે. બાકી તો કાયમિક પાણી ભરાય અને ત્યાંથી બોટું ચાલુ થઈ જતી હતી અને અત્યારે તો પાણી ભરાય છે. અત્યારે એ ધમકી આપે છે કે તમે પાદરા લાયસન્સ વગર બોટ ચલાવશો તો અમે 25,000 ટુરિસ્ટ પાસે દંડ કરીને લઈશું, બોટું બહાર કઢાવશું, એવી ધમકી આપે છે. બાકી પહેલા કદાડે એવું થતું નતું. 300-400 લાયસન્સ ધરાવીએ છીએ, કાયલા અને વેકરિયા બે ગામના માણસો. અમારા જૂના લાયસન્સ 5-5, 7-7 વર્ષના છે. અમારા કાકા હતા લગભગ આજથી 30 વર્ષ પહેલા, ઉમરવાઘા, માખણવાઘા, આદમવાઘા, પછી માલા જીવા, પછી અમારા ગોબરભાઈ હુસેનભાઈ, આમને મેંદી નવાબ સાહેબ કલેક્ટર આવેલા એ વખતે લાયસન્સ આપેલા નરસોરમાં બોટ ફેરવવાના. એ વખતથી અમારી અહીં રોજી રોટી છે. તો આ નામદાર સરકાર જંગલ ખાતું આવી વખતથી અમને ખોટી રીતે હેરાન કરે છે. પાણી ના હોય તો એમ કે અત્યારે પાણી નથી, તમે કેમ બોટું ફેરવો છો? તો એ અમને રોજી બંધ કરે. આગળ આપણે પ્રવાસીઓ અને બોટ સંચાલકોની વેદના જાણી, હવે એ પણ જાણીએ કે વનરક્ષક અને સ્થાનિક યુવાઓનું શું કહેવું છે. માહોલ તો આમ તો પાણી ભરાયું એટલે બધા ખુશ જ છે અને પાણી અત્યારે 6 ફૂટ ઉપર છે પાણી. અને બોટોને લઈને એવું છે કે આપણે અહીંયાથી જે બોટિંગ થાય છે એ પ્રાઇવેટ થાય છે અને એ લોકોને આપણે અહીંયા વન વિભાગ દ્વારા લાયસન્સ ઇસ્યુ કરતા હોઈએ છીએ. તો આ વખતે હજુ લાયસન્સ ઇસ્યુ કર્યા નથી અને પાણી હજુ હમણાં જ ભરાયું છે. તો લાયસન્સ ઇસ્યુ થશે પછી બોટિંગ ચાલુ થઈ જશે. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે અહીંના અમારા લોકલને જે બોટિંગ કરીને પોતાનું રોજીરોટી અને ગુજરાન ચલાવે છે એમનું એમના પરિવારનું, આ લોકોને હાલ બોટિંગ બંધ કરાવી નાખ્યું છે. તો અમારી TV9 મારફતે એક રિક્વેસ્ટ છે, તમે ગવર્મેન્ટમાં અમારી ભલામણ કરો કે અહીંથી અહીંયા 2,000-3,000 પરિવાર રહે છે, એ લોકોનું ગુજરાન ઓનલી નળ સરોવર પર ચાલે છે. તો આ બોટિંગ ચાલુ કરાવી દે વ્યવસ્થિત અને એ લોકોનું ગુજરાન ચાલે એવી અમારી એક રિક્વેસ્ટ છે. નળ સરોવરમાં 30થી વધુ નાના મોટા ટાપુઓ આવેલા છે, જેમાં વિવિધ ધાર્મિક સ્થળો છે, જેને જોવા માટે પણ પ્રવાસીઓ નાની નાની હોડી લઈને જતા હોય છે અને બોટિંગની મજા પણ માણતા હોય છે. પણ વન વિભાગે હાલ બોટિંગ પર પ્રતિબંધ લગાવ્યો છે, તેથી આ પ્રતિબંધ ઉઠે તેવી માંગ લોકમુખે થઈ રહી છે. સારો વરસાદ પડ્યા હોવાના કારણે હવે અમદાવાદના નળ સરોવરમાં પણ સારો પાણીનો જથ્થો છે તે અત્યારે ભેગો થયો છે. લગભગ 4.5-5 ફૂટ જે છે તે પાણી અહીં આવી ગયું છે. પણ મહત્વપૂર્ણ બાબત એ છે કે પાણી તો આવ્યું, પણ જે બોટિંગ માટેની એક સમસ્યા થઈ છે, જે સરકારનો નિયમ છે કે હજુ એમના જે લાયસન્સ છે રિન્યુ નથી થયા, એના માટે જે બોટ રૂટ છે એ અત્યારે બંધ છે. આમ તો પ્રવાસીઓ અહીં આવી રહ્યા છે પણ તેઓ બોટિંગ કર્યા વગર જ જઈ રહ્યા છે. એટલે કે એક જે વિરોધ જો માહોલ છે જે બોટ કરતાઓ છે તેમનામાં છે, સવાલ છે. કારણ કે લગભગ 400 જેટલી બોટો અહીંયા છે અને 10,000થી વધુ લોકો આનાથી જે પરિવારો છે એના ઉપર નભે છે ને, એટલે જ જલ્દી માંગણી થઈ રહી છે કે જલ્દીથી જે લાયસન્સ છે તે રિન્યુ થાય અને કમસે કમ જે અહીંયા ટુરિસ્ટ આવે છે અને જે અહીંયા લોકો છે જેના ઉપર નભે છે તે પણ તેમને એક રાહત બી મળે અને તેમનો જે ખર્ચો છે તે પણ ચાલે, તેમની રોજીરોટી પણ ચાલે. કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે અનિલ પટેલ, TV9 અમદાવાદ. TV9 ગુજરાતીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.